નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ ચેનલ. હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્વના સમાચાર. દાહોદ ગુજરાતથી અમારા સંવાદદાતા નાગેશ્વર સેન સાથે. ફતેપુરા તાલુકાની સાગપાડા જવેસી ગ્રામ પંચાયત બિનહરીફ સમરસ જાહેર થતાં આનંદ. સાગપાડા અને જવેસી બંને મહિલા ગ્રામ પંચાયતો બિનહરીફ સમરસ જાહેર થતાં ફટાકડા ફોડી વરઘોડો કાઢી ઉજવણી કરે. ફતેપુરા તાલુકામાં 34 ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજ રોજ છેલ્લા દિવસે અંતિમ ફોર્મો ભરાયા હતા, જેમાં વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારાની હાજરીમાં અને દાહોદ જિલ્લાના કપૂર ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયારની સાગડાપાડા મહિલા ગ્રામ પંચાયત સતત 5મી વખત મહિલા સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર થવા પામી છે. સાગપાડા સરપંચ પદે રતનબેન બાબુભાઈ આમલિયાર જાહેર, જ્યારે જવેસીના વતન શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગીતાબેન નરેન્દ્રભાઈ ડામોરના માતા કુસુમબેન દલસિકભાઈ ડામોર પર સરપંચ પદે બિનહરીફ વિજેતા જાહેર થતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડી મોં મીઠું કરાવી વરઘોડો કાઢ્યો. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમરિયારે સાગડાપાડ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થતાં ખુશી વ્યક્ત કરી. ભારતીય જનતા પાર્ટીની વિકાસધારામાં પુનઃ લોકોએ વિશ્વાસ મૂક્યો હોવાનું જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ફતેપુરાની સાગડાપાડા ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થતાં કરવામાં આવી ઉજવણી જોઈ શકાય છે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી બન્યા રહો લોક સામના ન્યૂઝ ચેનલ દાહોદ ગુજરાત. દાહોદ જિલ્લાનું સાગડાપાડા ગામ સરપંચની ચૂંટણીમાં છેલ્લા 5 ટર્મથી મહિલા સરપંચ તરીકે સમરસ થયું છે, એટલા માટે ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જિલ્લાના લોકોએ આ લોકો પાસેથી પ્રેરણા લેવી જોઈએ, જેને કારણે સમાજમાં એકતા આવે, ભાઈચારો વધે અને ગામના વિકાસમાં ખરા અર્થમાં નરેન્દ્રભાઈની આગેવાનીમાં ગામ સમૃદ્ધ ગામ બને, એકતાની રૂપ રીતે આ દેશ માટે એક સરસ ઉદાહરણ છે.